ગુડ આફ્ટરનૂન યશ. જે પ્રમાણે માર્કેટનું સેન્ટિમેન્ટ છે અને જે પ્રમાણે એનો એક ડેટા આવી રહ્યો છે તે પ્રમાણે અત્યારે જો કોઈને કારોબાર કરવો હોય તો 17,000 ને 100 ની આસપાસમાં કોલ રાઇટિંગ કરવા જોઈએ. 17,100 નો કોલ અત્યારે 65 રૂપિયાની પાસે ટ્રેડ થઈ ગયો છે અને ઓવરઓલ જે કહેવાય કે રેઝિસ્ટન્સ એરિયા બની ચૂક્યા છે અરાઉન્ડ 100 રૂપિયાની આસપાસના, એટલે 100 રૂપિયાની આસપાસના રેઝિસ્ટન્સ એરિયા બની ચૂક્યા છે. એટલે 100 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 65 રૂપિયા આપણે એક ઓક્ટોબરના 17,100ના કોલને આપણે રાઇટ કરવાના રહેશે. પહેલો ટાર્ગેટ આપણો અહીંયા આવતો જોવા મળી શકે છે 30 રૂપિયા અને બીજો ટાર્ગેટ આવતો જોવા મળી શકે છે અરાઉન્ડ 15 રૂપિયા. એટલે અહીંયા 30 રૂપિયા અને 15 રૂપિયા માટે આપણે કોલ રાઇટ કરવાનો રહેશે. ઓકે, તો આ વ્યૂ આપણે 17,100નો કોલ ઓપ્શન રાઇટ કરવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. મેજર એક્શન અહીંયા દેખાશે આવતું જોવા મળી શકે છે, તો આના પર નજર રાખો. બેંક નિફ્ટી ફર્ધર વીકનેસ એક્સપેક્ટ કરી રહ્યા છો અહીંયા પણ? યસ, જે પ્રમાણેનું સેન્ટિમેન્ટ છે તે પ્રમાણે બેંક નિફ્ટી પણ એક વીક લાગી રહી છે અને 38,150 નીચે બેંક નિફ્ટી ટ્રેડ કરવાનું ચાલુ કરશે તો તે નીચેની અંદર આપણને 38,000 થી લઈ અને 37,900 તરફ જતી જોવા મળી શકે છે. એટલે અહીંયા 37,900 ની આસપાસના જો તમે ઓપ્શન્સ બાય કરો તો એક પુટ ઓપ્શન્સ તો એક સારી રણનીતિ દેખાઈ રહી છે. 13 ઓક્ટોબરમાં 37,900 ના પુટ બાય કરવાના રહેશે જે 551 રૂપિયાની પાસે ટ્રેડ થઈ ગયા છે. ટાર્ગેટની અંદર આપણને આવતા જોવા મળી શકે છે 620 રૂપિયાના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે અને જાનડી સ્ટોપ લોસ તરીકે આપણે મેન્ટેન કરવાનો રહેશે 460નો.